वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। आज रोज श्री हरिचरित्रामृत सागर आ ग्रंथनो छठ्ठू पूर एनो प्रारंभ थई रह्यो छे। आ अति विशाळ सागर जेवो ग्रंथ, भगवानना चरित्र रूपी अमृत थी भरेलो आ ग्रंथ, आवो આ ગ્રંથના લખનારા સદ્ગુરુ આધારાનંદ સ્વામી એમના ચરણોમાં આપણે વંદન કરીએ। સ્વામીએ આ ગ્રંથ લખી આપણા સહુ કોઈ ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે, આપણે સ્વામીને બદલામાં શું આપી શકીએ? હે દાદા, આપણે કેવળ ને કેવળ એવા મહાન બ્રહ્મનિષ્ઠ સંતને આજે આપણે યાદ કરીએ। આ ગ્રંથ જેમના શિરમુખે પ્રગટ થયો, આ ગ્રંથના આદિ વક્તા એવા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં ખૂબ હૃદયથી વંદન કરી। આ ગ્રંથના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન કરી અને સાથે સાથે જેમની કૃપાથી આપણે આ મહારાજના બે ગુણ ગાઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ, એવા આપણા પ્રાણ પ્યારા, આપણા મોક્ષ પથ પ્રદર્શક, આપણા જીવનના ઘડવૈયા એવા સદગુરુ પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં આપણે વંદન કરી અત્યારે આ છઠ્ઠા પૂની કથાનો પ્રારંભ કરીશું। શ્રી પુરુષોત્તમ પ્રગટ પ્રભુ અક્ષરપતિ અવિનાશ વાર વાર વંદન કરું चरण उर धरेतास। भक्ति धर्म घर प्रगट भये करण चरित्र अपार। भक्ति धर्म घर प्रगट भये करण चरित्र अपार। चार धाम मही बेचरे अनंत भुवन आधार। સાક્ષાત મહાસમર્થ એવા પુરુષોત્તમ નારાયણ જે અક્ષરાધિપતિ છે અને અવિનાશી છે, એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોનું હૃદયમાં ધ્યાન કરીને તેમને હું વારંવાર વંદન કરું છું। સ્વામીએ વંદન કર્યા છે, આપણા શાસ્ત્રોનો ક્રમ છે, કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાનની વંદના કરીએ। કાર્ય અડધું પૂરું થાય ત્યારે ફરીવાર ભગવાનનો આભાર વ્યક્ત કરીએ અને કાર્ય પૂરું થાય ત્યારે ફરીવાર ભગવાનને યાદ કરીએ। આમ તો વચનામૃતના મત પ્રમાણે અખંડ ભગવાનને યાદ કરવા જોઈએ, કદાચ અખંડ ન કરી શકીએ તો શાસ્ત્ર એમ કહે છે, ગ્રંથાદૌ ગ્રંથ મધ્યે ગ્રંથાંતે ચ મંગલમાચરેત। ત્રણ વાર તો અચૂક મંગલાચરણ કરવું જોઈએ, શિક્ષાપત્રીમાં પણ
સત્તાનંદ સ્વામીના મતે ત્રણ વાર મહારાજે મંગલાચરણ કર્યું છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે ત્રણ જગ્યાએ મંગલાચરણ કર્યું છે. અનાદિ મુક્તોની દિવ્ય વાતો છે. ભગવાન હતા તેમ છતાં આપણને શીખવાડવાને માટે એમણે પણ એ જ માર્ગ લીધો જે ભક્તોએ લેવો જોઈએ. આપણે પણ કોઈ પણ કાર્ય કરીએ એમાં મહારાજને સાથે રાખીએ. ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન કર્યા છે. આપણા માટે આ પ્રગટ પ્રતાપી એવા પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં આપણે વંદન કરીએ. અનંત બ્રહ્માંડોના આધાર છે એવા જે શ્રીહરિ, તે અપાર ચરિત્રો કરવા માટે ધર્મદેવ અને ભક્તિ દેવીને ઘેર પ્રગટ થયા અને તેમણે ચારે ધામમાં વિચરણ કર્યું છે. શ્રીહરિએ જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં ત્યાં જેણે જેણે તેમના દર્શન કર્યા અને પ્રેમભાવથી પૂજા કરી તેઓ આ સંસારને તરી ગયા. દર્શનથી અનેક જીવોના કલ્યાણ કર્યા, સ્પર્શથી અનેક જીવોના કલ્યાણ કર્યા. એ મહારાજના સંબંધમાં જે કોઈ રીતે જે કોઈ જીવ આવ્યા તે બધાનું મહારાજે કલ્યાણ કર્યું. જુઓ, આ સંસાર રૂપી સાગરને તરી ગયા. ભવજળ તરવા જાણો મારા ચરિત્ર છે જહાજ. સંસાર રૂપી સાગરને તરવા માટે ભગવાનના ચરિત્ર એ જહાજ છે. શ્રીમદ ભાગવત પણ એમ કહે છે કે દુસ્તર એવા સંસાર રૂપી સાગરને તરવા માટે ભગવાનના ચરિત્ર સમાન બીજું કોઈ શ્રેષ્ઠ નાવ નથી. આ સંસાર એટલો બધો અટપટો છે, આપણા નંદ સંતોએ દ્રષ્ટાંત આપ્યું. જંગલનો હાથી જંગલમાં ગમે એવી આગ લાગી હોય ને તેમ છતાં એ બચી જાય છે. આટલું મોટું પ્રાણી આગમાં જલ્દીથી લપેટાતું નથી. કારણ શું? હાથીને પાણી સાથે મિત્રતા હોય છે. જ્યાં નજીકમાં પાણી હોય એ નજીકમાં જ હાથી રહેતો હોય. જંગલમાં દાવા ન લાગે, આખું જંગલ ભડકે વળતું હોય ત્યારે હાથી દોડીને પેલા નાના એવા ધરાની અંદર જતો રહે, આખું જંગલ સળગી જાય, અનંત પ્રાણીઓ પશુઓ પંખીઓ એમાં સળગી જાય, પણ હાથીને ઊની આંચ નથી આવતી. નંદ સંતોએ દ્રષ્ટાંત આપ્યું, બસ એવી જ રીતે આ સંસારમાં ચારે બાજુ આગ લાગી છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં એ તરત ટાઢો થાય. ચારે બાજુ આગ લાગી છે, આધિ વ્યાધિ ઉપાધિ, અધ્યાત્મ અધિભૂત અધિદેવ, ત્રણ પ્રકારના દુઃખ. અધ્યાત્મ એટલે અંદરના દુઃખ, મનના દુઃખ, માનસિક રોગો. અધિભૂત એટલે શરીર સંબંધી રોગ, પંચભૂતમાંથી થયેલા, શરીરમાંથી થયેલા રોગો. કરોડો પ્રકારના શરીરના રોગ છે. અધિદેવ કુદરત દ્વારા, દેવ દ્વારા આપેલા દુઃખો, કુદરતી દુઃખો, ભૂકંપ છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ટોર્નાડો છે, હરિકેન છે, સુનામી છે, અર્થક્વેક છે, કેવા વિચિત્ર દુઃખો. હવે જુઓ, જૂના સમયમાં 100 વર્ષે જે આપત આવતી એ હવે 10 વર્ષે આવવા લાગી. શ્રીમદ ભાગવતમાં 11 સ્કંધમાં કળિયુગના લક્ષણમાં ભગવાન વ્યાસ એમ નોંધે છે કે જેમ જેમ કળિયુગનો સમય આગળ વધશે ને એ મોટી મોટી આપત્તિઓ દિવસે ને દિવસે વધશે. અત્યારે શું છે દાદા, તમે 70 વર્ષ પહેલા કદાચ ભૂકંપ શબ્દ સાંભળ્યો પણ નહીં હોય. જવલ્લે ક્યારેક 50 વર્ષ પહેલા થયો હોય ક્યારેક કેવું હતું. આજના જેવી કુદરતી આપત્તિઓ સાંભળવા પણ નહોતી આવતી. આ જૂના લોકો વાતો કરે છે. અને 2001ની સાલ શરૂ થઈ, 21મી સદી શરૂ થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી કન્ટિન્યુઅસ મોટી મોટી આપત્તિઓ સાંભળીએ છીએ.
अरे संसारमा ए अनेक उपाधे त्रिवेधता पटळे ए आधे ने व्याधे एथे बहुनामी बचावजो। आधे व्याधि ने उपाधि चारे बाजू आग लागी छे एवी मायानी आग लागी छे। आग मां कोण बची सके केवल ने केवल। हाथी जेम पानीना धरामां जतो रहे ने पछी जंगलना लाकड़ा सळगी जाए पशु पंखी सळगी जाए बधुं सळगे हाथी ने ऊनी आँच ना आवे। भगवानना चरित्र रूपी धरानी अंदर आपणे बेसी जईए बीजू समझाय न समझाय बहु त्याग के तपमां खबर पड़े के न पड़े ज्ञान ने वैराग्यनी वात आपणने समझाय के न समझाय आ बधुं बहु गहन छे दादा। શાસ્ત્રમાં જેમ ઊંડા ઉતરતા જઈએ ને એમ ઘણીવાર જો ન ખબર પડતી હોય ને તો મુસીબત સર્જાય। આ શાસ્ત્રો સમજવા કામ છે અને એટલે તો મહારાજે કહ્યું લોયાનું વચનામૃત 11મું, શાસ્ત્રમાં વાત હોય પણ સત્પુરુષથી સમજે તો સવળું સમજાય અને અસત્પુરુષ મળે અને શાસ્ત્ર સમજાવે તો એ જ શાસ્ત્રથી અવળી વાત સમજાય। આ દુનિયામાં પાપ કરનારા પાપી માણસોએ પાપનો માર્ગ પણ ક્યાંથી લીધો છે દાદા? શાસ્ત્રોમાંથી શોધ્યો છે। અસત્પુરુષ દ્વારા શાસ્ત્રને સાંભળે અને અસદબુદ્ધિ બંધાય છે, સત્પુરુષ દ્વારા શાસ્ત્રનું શ્રવણ કરે ત્યારે સદબુદ્ધિ બંધાય છે। એટલા માટે મધ્યનું 13મું વચનામૃત મહારાજે ભાર સાથે કહ્યું કે સત્શાસ્ત્રનું શ્રવણ તો સત્પુરુષ થકી જ કરવું। આવું કહ્યું, આપણે ભાગ્યશાળી છીએ એવા ગુરુદેવ આપણને મળ્યા છે, શાસ્ત્રને જાણનારા છે, ભગવાનને અનુભવનારા છે, એની પાસે અનુભવનું જ્ઞાન છે અને શાસ્ત્રનું પણ જ્ઞાન છે। શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ અભ્યુપગચ્છેત ઉપનિષદેમ કહે છે, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંનેમાં નિષ્ણાત હોય એવા મહાપુરુષને સદગુરુ એટલે ગુરુ કરવા જોઈએ, કે ગુરુ થવાને યોગ્ય છે એવા સદગુરુ આપણને મળ્યા, આપણા ખૂબ મોટા ભાગ્ય કહેવાય। હું કહેવા એ માગું છું કે આ બધી વાતોમાં બહુ જાજી ગમ પડે ને એવું છે દાદા, જ્ઞાનમાં વૈરાગ્યમાં ન સમજાય, તપ ને ત્યાગની તો વાત જ ક્યાં કરવી। કેવળ ને કેવળ આપણી પાસે એક શ્રેષ્ઠ માર્ગ છે, કયો? ભગવાનના ચરિત્ર, સારા સારા મહારાજના ચરિત્રો સાંભળ્યા કરો। એ ચરિત્રમાં બુદ્ધિનો પ્રવેશ થશે, બુદ્ધિની શુદ્ધિ થશે, બુદ્ધિ નિર્મળ થશે, સારી થયેલી બુદ્ધિ સારા વિચાર કરશે, સારા વિચારોથી સારા નિર્ણય મળશે, સારા નિર્ણય તમારા સારા જીવનના દિવસોને લાવશે। તમારા સુખનું મૂળ વિચાર છે, વિચારનું મૂળ બુદ્ધિ છે અને સવળી બુદ્ધિનું મૂળ ભગવાનના ચરિત્ર, ભગવાનના સાધુનો સંગ, આ ઘણા બધા સાધનો છે। દર્શન દ્વારા, પૂજા દ્વારા જે કોઈ જીવ કોન્ટેક્ટમાં આવ્યા સંસાર સાગરને તરી ગયા, સ્વામી નોંધે છે, હવે હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું 6ઠું પુર હું લખું છું। તેમાં લખેલા રસરૂપ અને આનંદમય શ્રીહરિચરિત્રોને જે ભક્તજન કાનથી સાંભળશે તેને અનુપમ ભાગવતી તનુ પ્રાપ્ત થશે। શ્રીહરિએ સર્વે લોકોને પ્રેમ થાય તે પ્રકારે જે જે ચરિત્રો કર્યા છે તે બધા જ ચરિત્રો સદગુરુ મુક્તાનંદ સ્વામી અતિશય પ્રેમથી કહે છે। સંપ્રદાયની આ કેટલી મોટી વિડંબના દાદા, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા, મહારાજની સાથે વધારેમાં વધારે સમય રહેનારા કોઈ કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વીમાં બ્રહ્માંડમાં હોય તો મુક્તાનંદ સ્વામી છે। શ્રીજી મહારાજની વધારેમાં વધારે સેવા કરનારા આ બ્રહ્માંડમાં કોઈક વ્યક્તિ હોય તે મુક્તાનંદ સ્વામી છે। શ્રીજી મહારાજનો વિશેષમાં વિશેષ મર્મ જાણનારા કોઈ સંત હોય તો મુક્તાનંદ સ્વામી છે। આટલું મહાન પાત્ર, અરે ભગવાન સ્વામી નારાયણ આ સંપ્રદાયના પિતા છે તો આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી છે। ખુદ શ્રીજી મહારાજનું આપેલું બિરુદ, તેમ છતાં
સત્સંગની માયામાં મુક્તાનંદ સ્વામીને સત્સંગ ભૂલી ગયો એવું લાગે. ભૂલી ગયો એટલું નહીં, સ્વામી સાથે અન્યાય કરી રહ્યો છે. અન્યાય કરે છે એમ નહીં, સ્વામીનો દ્રોહ પણ ઘણીવાર કરે છે. ઘણા લોકો, તમે આ કથા સાંભળો છો, સાંભળવાની નથી, જીવનમાં પાક્કી કરવાની છે. ગમે તેની ગમે તેવી વાત સ્વીકારી લેવી, એમાં હામાં હા કરી દેવી, મુંડું હલાવી નાખવું, માથું હલાવી નાખવું, આ સત્સંગી ભક્તનું લક્ષણ નથી. તમને ખબર હોવી જોઈએ, નક્કર સત્ય તમે જાણો અને જાણ્યા પછી બીજાને જણાવો. પૂજ્યપાદ ગુરુજીનું મિશન છે, મને મળ્યા જે મહારાજ, તે સામેવાળા જીવને મારે આપવા છે. કેવી રીતે આપીશું આપણે? જો મુક્તાનંદ સ્વામી જેવા સંત એનો મહિમા થશે, પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત ઓળખાશે તો ભગવાન ઓળખાશે, એમને નથી ઓળખાવાના. દાદા, ઘણા બધા એવા પેઇન્ટિંગ્સ મોટી મોટી સંસ્થાઓના બહાર પડ્યા છે, હું એમ નથી કહેતો, નામ નથી લેતો, ચોથા પાંચમા છઠ્ઠા નંબર ઉપર મુક્તાનંદ સ્વામી બેઠા હોય, શ્રીજી મહારાજની સભા હોય, મુક્તાનંદ સ્વામીનું સ્થાન એકદમ ખૂણામાં કરી દીધું હોય, સારી અને મોટી સંસ્થાઓમાંથી પબ્લિશ થયેલા આવા અનેક પેઇન્ટિંગ્સ ચારે બાજુ પ્રચલિત છે, ત્યારે કહેવાનું મન થાય સ્વામીનો અન્યાય જ નહીં, સ્વામી સાથે દ્રોહ થઈ રહ્યો છે. શું ભગવાન સ્વામિનારાયણ એ સભામાં પ્રગટ થાય તો તમે દોરેલી સભા ભગવાન સ્વામિનારાયણ માન્ય કરશે? ચાલો, ભગવાન સ્વામિનારાયણ સાથે તમારે કદાચ ઓછું લાગતું વળગતું હોય તો તમે જેને મહાન સદગુરુ સંતો માનો છો, એવા સંતો એ જો એ સભામાંથી પ્રગટ થાય એને તમે પૂછો તો શું તમારી રચેલી કે દોરેલી એ સભાને એ સદગુરુ સંતો પણ માન્ય કરશે? શા માટે આવી અવળી ગ્રંથિ, શા માટે અવળી ગંગા વહી રહી છે? કોણ આને સવળી કરશે? કોણ આને સીધી કરશે? આપણે બધા એટલું ચોક્કસ સમજી લઈએ, જે આપણે સમજીએ છીએ એ પાક્કું સત્ય જાણીને, બીજા માને કે ન માને પણ સમય આવે ત્યારે ચોક્કસ આપણે સમજાવવા પ્રયત્ન કરીએ, મહારાજ રાજી થશે. સ્વામી શું કહે છે? ભગવાન શ્રીહરિએ જે જે ચરિત્રો કર્યા છે એ બધા ચરિત્રો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ અતિશય પ્રેમથી દાદા ખાચરને સંભળાવે છે. જેના હૃદયમાં શ્રીહરિના ચરિત્ર સાંભળવામાં પ્રેમ ન હોય તેને માટે સ્વામી આ ચરિત્રનો ગ્રંથ શા માટે કહે? કારણ કે તે સંસારી મનુષ્ય તો દેહના સુખ માટે રાત દિવસ પ્રયત્ન કરતો હોય છે, શ્રીહરિ ચરિત્રોના જેવો બીજો કોઈ રસ નથી. તે ચરિત્ર રસને જે પીવે છે તે જ તેને જાણી શકે છે. આ શ્રીહરિ ચરિત્ર રસ સિવાયના બીજા જે શૃંગાર વગેરે રસ, તે તો આ રસની આગળ અત્યંત ફિક્કા પડી જાય છે. અવર રસ મે હે પ્રેતે જાકો, હરે કો ધામન મિલત વાકો. અવર રસ મે હે પ્રીતિ જાકો, હરે કો ધામન મિલત વાકો. અવર રસ લિયે જન્મ અનંતા, તો હુન આયે તાકે અંતા. હરિચરિત્ર સિવાયના અન્ય રસોમાં જેને પ્રેમ હોય છે તેને ભગવાનનું ધામ મળતું નથી. રસ નવ પ્રકારના આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. રસનો એક અર્થ થાય આનંદ, રસનો એક અર્થ થાય પ્રેમ, રસનો એક એવો પણ અર્થ થાય સુખ. એટલા માટે દાદા, જેમાં અત્યંત રસ રહેલો છે એ તત્વને આપણા સંસ્કૃતના ગ્રંથો રાસ કહે છે. માણસ નાચે ક્યારે? ઘનશ્યામ દાદા, નાચે ક્યારે? માણસ ખૂબ આનંદ આવે ત્યારે ને. એ આનંદ, એ રસ, જેમાં રસ છે એને રાસ કહેવાય. અત્યારે ચારેય બાજુ રાસ થઈ રહ્યો છે, પણ ખબર નહીં રાસ છે કે ત્રાસ છે તો ભગવાન જાણે, પણ શાસ્ત્રીય રીતે
શાસ્ત્રની દ્રષ્ટિથી જેમાં રસ રહ્યો છે એ રાસ છે. આપણા વેદોએ કહ્યું રસો વૈ સહ, શ્રેષ્ઠ રસ પરમાત્મા છે. ભગવાનનું એક નામ વેદોએ પાડ્યું રસરૂપ, રસમ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. રસ એવા ભગવાન, એની પ્રાપ્તિ જે કોઈ જીવને થાય છે એ રસમય બની જાય છે, આનંદિત બની જાય છે, અખંડ આનંદમાં ડૂબી જાય છે. દુનિયાના નવ રસ છે ને એ આ ભગવાન રૂપી રસની આગળ ફિક્કા છે, ભગવાનના ચરિત્ર રૂપી રસની આગળ ફિક્કા છે. કેવી રીતે તમે જાણો છો? શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત, આ નવ પ્રકારના રસ છે. દાદા, ઇતિહાસમાં એટલા ક્રાંતિકારી રાજાઓ થયા છે, જેમ કે અબ્રાહિમ લિંકન અમેરિકાના થયા, જેણે ખૂબ મોટી ક્રાંતિ આ દેશમાં લાવી, જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહિમ લિંકન, માર્ટિન લુથર કિંગ, આપણા દેશના બીજા બધા દેશોના એની હાજરીમાં, એની હયાતીમાં એને એટલું બધું ઊભું કરેલું, એટલું બધું ઊભું કર્યું હતું, પણ એની જ હાજરીમાં એ બધું વિનાશ પણ થઈ ગયું અને જતા રહ્યા, આજે કોઈ ઓળખતા નથી. અને દાદા, આ જે ગ્રંથ આપણે વાંચીએ છીએ ને 200 વર્ષ જૂનો છે. જ્યારે લખાયો ને ત્યારે કોઈ આ ગ્રંથને ખોલનારા નહોતા. જેમ જેમ સમય જઈ રહ્યો છે ને, જેમ જેમ સમય જઈ રહ્યો છે ને, એમાં ગ્રંથનો મહિમા વધી રહ્યો છે. સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત આટલો જ છે. અસત્ય જેમ જેમ સમય જાય ને એમ એ ઝાંખું પડતું જાય, અને સત્ય જેમ જેમ સમય જાય ને એમ એ પ્રકાશિત થતું જાય, ચમકતું જાય. ઇમિટેશન હોય, કોઈ બનાવટી ઘરેણું હોય, જેમ સમય જેમ કાળું પડે, 5 વર્ષ 50 વર્ષ જાય ને કાળું થઈ જાય, 60-70 વર્ષે ખબર પડી જાય બનાવટ લાંબી નથી ચાલતી, પણ ઓરિજિનલ 24 કેરેટ ગોલ્ડ હોય ને એ 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ જૂનું થાય ને તો પણ એની ચમક વધે, એની ચમક ઘટે નહીં, કારણ કે સાચું સોનું છે. ભગવાન શ્રીહરિના ચરિત્ર 200 વર્ષ જૂના આ વાંચી રહ્યા છીએ આપણે, અને કેટલો આનંદ આપણા હૃદયમાં આવે છે. હું એકલો નહીં, આ દુનિયામાં હજારો સંતો આ ચરિત્રનું ગાન કરે છે. તમારા જેવા લાખો 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 ભક્તો આ ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે. પણ ભગવાનના ચરિત્રો એટલા દિવ્ય છે, ભગવાનના એકાંતિક મોટા પુરુષો એના ચરિત્રો એવા દિવ્ય છે. તમે જો મીરાબાઈનું જીવન, નરસિંહ મહેતાનું જીવન, મુક્તાનંદ સ્વામીનું જીવન, દાદા ખાચર જીવબાનું જીવન, મહારાજ અને મોટા પુરુષોના જીવન અને કવન એ અમર બની ગયા, કારણ કે એમાં દિવ્યતા હતી, કારણ કે એમાં સત્ય હતું. કેવી જોરદાર વાત છે દાદા. ભગવાનના જે ચરિત્રરૂપી રસ છે ને, એ રસ સિવાયના બીજા રસ, નવે નવ રસ છે ને, એ બધા ફીકા પડી જાય. હા, રાત દિવસ આવો જ વિચાર કરવામાં આવે તો તે વિચાર કરનારો જીવ માયિક પંચ વિષયના રસથી પોતાના સ્વરૂપને જુદું અનુભવે. આ ચરિત્ર કેવળ આનંદ આપનારા નથી, અનુભવ પણ કરાવનારા છે. કયો અનુભવ કરાવે છે? ભગવાનના ચરિત્ર સાંભળતા સાંભળતા જીવ ભગવાનમય બની જાય, ત્યાર પછી જગતના જે પંચ વિષય છે એનાથી પોતાના આત્માને અલગ સમજે. પંચ વિષયના રસમાં ઉત્પ્રત થયેલો આત્મા એ પંચ વિષયની વાસનાથી, આસક્તિથી દૂર થઈ જાય. મહારાજના ચરિત્ર એટલા મધુર અને મીઠા અને અદ્ભુત છે ને, શું વાત કરીએ. લો, હમણાં 2-3 દિવસ પહેલા આપણે વાત કરી હતી ને, મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું જીવાત્માને શાંતિ માટે ભગવાનના ચરિત્ર સમાન બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. જ્યાં સુધી જીવાત્મા સ્વસ્વરૂપને માયિક ભોગ્ય પદાર્થોથી અલગ નથી અનુભવતો, ત્યાં સુધી તે શ્રીહરિ
ચરિત્ર રૂપી રસમાં ચોટી નથી શકતો. પરમ વિચાર કુપાવે જબહી પાવે જબહી હરિ ચરિત્ર મે ચોટે તબહી હરિ ચરિત્ર મે ચોટે તબહી હરિ ચરિત્ર મે ચોટે જાહે હરિ ચરિત્ર મે ચોટે જાહે ભવ કો પાર આયે તાહે ભવ કો પાર આયે તાહે. ભગવાનના ચરિત્ર રૂપી રસમાં જીવ ચોટતો નથી ને એનું કારણ શું છે? સ્વામીએ બે કારણ વિચાર્યા. એક કારણ, એ પંચ વિષયના રસમાં અતિ આસક્ત થયો છે. હરિરસ એને ચાખ્યો જ નથી. દાદા ગુરુજી આપણને વાત સંભળાવે છે ને જોધા ભરવાડની, માલપુડા દૂધ પાક એને ચાખ્યા જ નહોતા ક્યારેય જિંદગીમાં નહીં. રોટલા જ ખાનારો હતો અને પહેલી વાર માલપુડા દૂધ પાક મળ્યા તો કેવું લાગ્યું? એને ચીકણું લાગ્યું, અડવાનું મન નહોતું થતું, જોવામાં ખરાબ લાગતું હતું, ઉબકા આવતા હતા. પેલા લાગ્યું ને સ્વામીએ બે સરસ મજાના ચિંતન કર્યા છે. જ્યાં સુધી જેવ પંચ વિષયના રસમાં આસક્ત છે ત્યાં સુધી ભગવાનના ચરિત્રમાં પ્રીતિ નથી થવાની. નંબર બે, પરમ વિચારકુ પાવે જબહી. જ્યાં સુધી માણસ સર્વશ્રેષ્ઠ વિચારને પામતો નથી ત્યાં સુધી ભગવાનના ચરિત્રમાં ચોટતો નથી. કથા સાંભળનારા તમે બધા, જેટલા તમે છો હું પણ છું, એમાં આપણે બધા આવી ગયા. એકાદ સમય એવો હતો આપણી પાસે કે આપણને કથા કરવામાં સાંભળવામાં કંટાળો આવતો. ઘણા હરિભક્તો એને ઘણી વાર મને વાત કરી છે, સ્વામી હું કથામાં એક કલાક ક્યારેય નહોતો બેઠો, મંદિરમાં આવતો સેવા કરીને જતો રહેતો. કોઈ મને બેસવાનું કે મને અઘરું લાગતું, ખબર નહીં મારા જીવનમાં શું પરિવર્તન થયું. એક દિવસ હવે કથા ચૂકાઈ જાય ને ચાલતું નથી. એવા તમારામાંથી એક બે નહીં, ઘણા બધા ભક્તોએ ઘણી બધી વાર મને વાત કરી છે. કારણ શું? આ હરિચરિત્રનો રસ ચાખ્યો નહોતો દાદા. જોધા ભરવાડની જેમ દૂરથી જોઈ લેતા હતા, ચાખ્યો નહોતો. એકાદ બે વાર કથામાં બેઠા, એકાદ બે વાર કથા ધ્યાનથી સાંભળી, પાછળની વાત યાદ કરીએ. ચિત્ત પરોવીને ભગવાનના ચરિત્ર શ્રવણ કરે છે તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ પ્રગટ થઈ આવે છે. ચિત્ત પરોવીને કથા શ્રવણ કરે છે તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ પ્રગટ થઈ આવે છે. જેન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહિ ભવન સમાના. જેન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહે ભવન સમાના. જીન હરિ કથા સુની નહીં કાના. ભગવાનની કથા કાનથી સાંભળી નથી, એના કાન તે કાન નહીં. જગતના ઝેરીલા શબ્દો એ સર્પ જેવા છે, એ સર્પને રહેવાના દર છે. તમારામાંથી બધા અનુભવે એવી બે વાત કરું. એક વાત, દાદા કોઈ એકદમ શાંત માણસ બેઠો હોય અને એને આવીને એકદમ શાંત હોય, એક બે ત્રણ ચાર પાંચ એવા ઉગ્ર શબ્દ ગાળો, ગમે તેમ ગમે તેવા શબ્દ બોલી જાય, તો પરિણામ શું આવશે? સાચી વાત ને. જાપાનના ડોક્ટરે પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો છે. એનો આ પ્રયોગ એટલો બધો વૈશ્વિક બન્યો છે કે માણસના શરીર ઉપર સૌથી વધારે અસર શબ્દની છે દાદા. માણસના શરીર ઉપર જ નહીં, વસ્તુ પદાર્થ ઉપર પણ શબ્દની અસર પડે છે. એનું ક્યાં સુધીનું સંશોધન છે મેં તમને ઘણીવાર સભામાં વાત કરી છે. એક કપમાં
પાણી ભર્યું એમાં ચોખા નાખ્યા એવા ત્રણ કપ લીધા, ત્રણ ગ્લાસમાં કાચના ગ્લાસમાં પાણી અને ચોખા ભર્યા. એક ગ્લાસને રોજ એ ડૉક્ટર તું સારો છે ખૂબ લાગણીથી ચોખાને કહે, બીજા ગ્લાસમાં ચોખા છે એને મૂર્ખ કહીને બોલાવે, ત્રીજા ગ્લાસ છે એને ઇગ્નોર કર્યા કરે. એક મહિના સુધી ડોક્ટરે પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો, ત્રણેય ગ્લાસનું પરિણામ જુદું હતું. શબ્દની અતિ મોટી અસર છે, જેવા સાંભળે એવા શબ્દ થઈ જાય. જગતના ગમે તેવા માણસોના શબ્દ રોજ સાંભળીને આપણા કાન સર્પને રહેવાના દર જેવા બની ગયા છે. જગતના ઝેરીલા શબ્દો, અરે ત્યાં સુધી કહી શકું સર્પનું ઝેર તો સારું એકવાર મારે, આ જગતનું ઝેર તો કેવું દાદા, કરોડો જન્મથી જીવ મૃત્યુ પામી રહ્યો છે, હજી એના મૃત્યુનો અંત નથી આવતો, હજી મૃત્યુ ચાલુ ને ચાલુ જ છે, જન્મે મરે જન્મે મરે, કારણ શું? એને મુક્તિનો માર્ગ હજી પણ લીધો જ નથી. મરના મરના સબ કહે, મરના ન જાને કોઈ, તબ મરના હુઆ જાનીએ, ફિર મરના ન હોય. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. પહેલી વાત, માણસ જેવા શબ્દને સાંભળે એવો થઈ જાય. બીજી વસ્તુ, એકવાર બગડ્યા પછી માણસને સુધારવો એ અતિ અઘરો છે. એકવાર વાસણમાં ગંદુ પાણી આવી જાય પછી એને ચોખ્ખું કેમ કરવું? તો એનો બીજો રસ્તો પણ એ જ છે, એમાં ચોખ્ખું પાણી નાખ્યા જ કરો, નાખ્યા જ કરો, નાખ્યા જ કરો. એક દિવસ મેજોરિટી ચોખ્ખું પાણી થઈ જશે એટલે ગંદુ પાણીની મેતે નીકળવા જ લાગશે. સાચી વાત ને દાદા? જગતના શબ્દો કાનથી સાંભળતા સાંભળતા આપણે જગતમય બની ગયા છીએ. તો હવે બીજો રસ્તો એ છે, કયો? તમે આવી કથા રોજ સાંભળો, જ્યારે નવરા પડો ત્યારે કથા સાંભળો. સાંજે કથા સાંભળો છો અને દિવસે કદાચ તમને ટાઈમ મળ્યો તો દિવસ દરમિયાન તમે એવું કરો, પૂજ્યપાદ ગુરુજીની કોઈક સરસ કથા હોય એ સાંભળો. આવી કથા સાંભળતા સાંભળતા જગતનું ઝેર જે અંદર ગયું છે ને એ બધું બહાર નીકળી જશે. આ વાત પણ સાચી. એક્ઝામ્પલ, તમે બધા ભક્તો છો, તમે બધા ભક્તો આના એક્ઝામ્પલ છો. આવી કથા રોજ સાંભળો છો એટલે જગતનું ઝેર, કામનું, ક્રોધનું, લોભનું, મોહનું, મદનું, મત્સરનું, ઈર્ષ્યાનું, અહંકારનું બધું ઓછું થઈ ગયું. અને પહેલા પરિણામ શું હતું? 5, 10, 15, 20, 25 વર્ષ પહેલા તમે તપાસ કરો. એકલા જગતના શબ્દો જતા હતા, જગતમય બની ગયા હતા. સાચી વાત ને? પરમ વિચાર કુપાવે જબહી, હરે ચરિત્ર મે ચોટે તબહી. જગતના પંચ વિષયમાંથી આસક્તિ ઓછી થાય ને ત્યાર પછી જ આ હરિચરિત્ર રૂપી રસ મીઠો લાગે. નંબર બે, શ્રેષ્ઠ વિચારને પામે છે તેનું મન હરિચરિત્રમાં ચોટે છે, અને જ્યારે મન હરિચરિત્રમાં ચોટે છે ત્યારે જીવ આ સંસારનો પાર પામે છે. કેવા દિવ્ય મહારાજના ચરિત્રો છે! શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે વિચરણ કરતા કરતા ગોરાડ નામનું ગામ ત્યાં પધારે છે. ગોરાડ ગામમાં પધાર્યા, મહારાજના બે જ કામ હતા. જેટલું મહારાજે વિચરણ કર્યું, આ પૃથ્વી ઉપર ફર્યા, આ બ્રહ્માંડમાં ફર્યા, બધા જ કાર્ય પાછળ બે જ પ્રયોજન હતા, એ સંતને સુખ આપવા, દેવા દુષ્ટ જનને દંડ. એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે. પણ રામ તો પાછળ ઊભા છે, પણ કેમ ઓળખાવું? આને ઓળખાવા તો પડે ને. હવે સીધા એમ કે હું રામ છું તો માને, આ તો કોળી જાતનો, બે ડાંગ જીકે. એટલે નીલકંઠવર્ણી નજીક આવ્યા, આનું ધ્યાન તૂટ્યું. અરે બ્રહ્મચારી, ક્યાંથી પધારો છો, કોણ છો, બોલો, શું કામ છે, કેમ આવ્યા અહીંયા? વર્ણીએ મૃદુ અવાજમાં કહ્યું, અમારે પાણી પીવું છે, તરસ લાગે છે. અરે પાણી પીવું છે?
આવડો મોટો ધોરિયો જાય છે, પી લો પી લો. નીલકંઠવર્ણી એ ફરીવાર કહ્યું, આ કોસનું પાણી અમે ન પીએ. ખીજાવા લાગ્યો, મારા બળદામાંથી પાણી પીવે, મારી ગાયો ભેંસવામાંથી પાણી પીવે, અને હું આમાંથી જ પાણી પીઉં, તમે વળી હુકમ ના પાડો છો? આ બધું સમજાવું કાઠું છે ને દાદા? હે, નીલકંઠવર્ણીએ ફરી વાર એને સમજાવ્યો, ભાઈ અમે બ્રહ્મચારી છીએ, અમે મહાત્મા છીએ, તારો આ કોષ છે ને ચામડાનો બન્યો છે, ચામડા તો પશુના શરીરમાંથી ઉતારેલી અપવિત્ર વસ્તુ છે, એટલે અપવિત્ર વસ્તુને અડેલું હોવાને કારણે આ તારું પાણી પણ કેવું ગણાય? અપવિત્ર ગણાય. આ તો અખડખડાટ હસવા લાગ્યો, અરે બાપજી, હવે આ કૂવામાં પાણી તો 18 હાથ ઊંડું છે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. નીલકંઠવર્ણી નજીક આવ્યા, કહ્યું કે અમે લઈ લઈએ. આ લઈ લો બાપજી. આમ કમંડળું રાખ્યું, કૂવાનું પાણી છેક ઉપર આવ્યું, મહારાજે કમંડળું ગરણું રાખી ભરી લીધું, અને આ દ્રશ્ય જોતાની સાથે પેલા બીજલ કોળને થયું, અરે 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 અરે, બ્રહ્મચારી ઉભારો. પણ હવે બ્રહ્મચારી ઉભા રહી ખરા? પાણી પીધું, મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. આ એની પાછળ દોડે મહારાજની પાછળ. નીલકંઠવર્ણી તો પુરપાટ વેગે કમાનમાંથી જેમ તીર છૂટે એમ નીલકંઠવર્ણી ત્યાંથી નીકળી ગયા. પાછળ મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન જોયા. બીજલ કોળીને ઘણો પશ્ચાતાપ થયો, આ તો રામ આવ્યા અને રામ ગયા. નીલકંઠવર્ણી જતા રહ્યા, પણ આખી જિંદગી આ બીજલ કોળીને એ બાલુડા બ્રહ્મચારી નીલકંઠની સલૂણી મૂર્તિ આખી જિંદગી યાદ રહી દાદા. કારણ શું? પરમ વિચાર કુપાવે જબહી, હરે ચરિત્ર મે ચોટે તબહી. બે જ રસ્તા છે. પહેલો, જગતની પંચ વિષયની આસક્તિ ઓછી થાય. બીજો, ત્યાર પછી મનના શ્રેષ્ઠ વિચાર થાય, ત્યાર પછી ને ભગવાનના ચરિત્રમાં આસક્તિ થાય. ભગવાનના ચરિત્રમાં ચિત્ત ચોટે, હેત થાય, ત્યાર પછી જે સંસાર રૂપી સાગરને તરી શકે છે. કોળી હતો, અરે જીવન પગેના મિત્ર તખા પગે હતા. આ બધા ધાડપાડુઓ હતા, માથા ભારે સ્વભાવના હતા. પછી તો મહારાજ મળ્યા, સત્સંગનો રંગ લાગ્યો. પણ મહારાજ પોતાની મૂર્તિ એ બધા ભક્તોને કાયમ માટે યાદ રહે એટલે રોજ નવા ચરિત્ર કરતા. કોઈ કલ્પના ન કરી હોય એવા ચરિત્રો કરતા. હમણાં આગળ પણ આવ્યું ને, શું આવ્યું જુઓ. સર્વે લોકોને પ્રેમ થાય તે પ્રકારે શ્રીહરિ ચરિત્રો કરતા. તખા પગીને હેત થાય એવું કયું ચરિત્ર મહારાજે કર્યું? એકવાર વડતાલ મહારાજ બિરાજમાન છે, મહારાજને ખૂબ વિનંતી કરી, પ્રભુ તમે મારો ગામ બામરોલી નજીકમાં જ છે ત્યાં પધારો. શ્રીજી મહારાજ બામરોલી આવ્યા. તખાપગીએ ખૂબ સારી તૈયારી કરેલી. રાયણના મોટા ઝાડ હતા, ચરોતરની રાયણ તો બહુ વખણાય. આપણી નાવલી ગુરુકુલમાં પણ રાયણો એવી સરસ મજાની છે, ક્યારેક જમવા પધારજો. ઘનશ્યામ દાદાને યાદ આવી ગઈ, જો જમીન આવ્યા લાગે છે. અહીંયા અમેરિકા જોવા ન મળે દાદા, કેટલા વર્ષથી પણ કોઈ દી રાયણ નથી જોઈ. હે, રાયણના એ મોટા મોટા ઝાડો અને એમાં હિંડોળો બાંધ્યો, મહારાજને પધરાવ્યા. સંતો હરિભક્તો કીર્તન ગાય, તખા પગે આમ હિચકા નાખતા જાય, મહારાજ કે એક બાજુ રહો. અને મહારાજે પગના ઠુમકા દઈ, બરાબર પગનું ઠેબું મારી અને હિચકા ખાવાનું શરૂ કર્યું. એવો ઊંચો હિચકો જાય, બધા જોયા કરે, એવો ઊંચો પાછો નીચે આવે, એવો ઊંચો જાય. અચાનક મહારાજનો હિચકો ઊંચો ગયો 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 ગયો, એટલો બધો ગયો, દેખાતો બંધ થઈ ગયો. તખા પગે વિચારમાં ચડી ગયા. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 1/2 કલાક. હે દાદા, 3 છોકરા ભેગા થઈને વાતો કરતા હતા. એક છોકરો કે મારા બાપુજી તો બહુ સારી સ્વિમિંગ કરે અને ડૂબકી મારે. કેવી ડૂબકી? તો કે ડૂબકી મારે ને 3 મિનિટે બહાર નીકળે. બીજો કે રેવા દે, મારા બાપુજી તો એવી જોરદાર ડૂબકી મારે 10 મિનિટ સુધી પાણીમાં રહી શકે. ત્યાં ત્રીજો છોકરો બોલ્યો કે મારા બાપુજીએ ઉભરાટના દરિયામાં 10 વર્ષ પહેલા ડૂબકી મારેલી, હજી બહાર નથી નીકળ્યા. આને ડૂબકી ના કહેવાય, આને શું કહેવાય?
મહારાજ તો ગયા, એટલું બધું આનંદમય વાતાવરણ હતું, પણ હવે બધાનું દિલ ભાંગી પડ્યું. એક એવો પણ પ્રસંગ છે કે પ્રેમાનંદ સ્વામી ખૂબ રડ્યા. આપણે જે કીર્તન ગાઈએ છીએ ને, ક્યારે હવે દેખું રે હરિ હસતા, બરાબર. એક કથા એવી છે, બે કથા અલગ અલગ જુદી રીતની મળે છે, એક કથા કહું છું તમને. એક સંપ્રદાયના સંતોનો મત છે કે એ કીર્તન સ્વામીએ ત્યારે લખેલું. હવે ક્યારે મહારાજના દર્શન થશે? હા, એ પણ બીજો પ્રસંગ છે દાદા, ગઢપુરમાં જે વાત છે. પણ એક એવો પ્રસંગ છે કે પ્રેમાનંદ સ્વામી ત્યારે રડતા રડતા આ કીર્તન, આવું વિરહનું કીર્તન સ્વામીએ છેડ્યું કે હવે મહારાજની મૂર્તિના દર્શન ક્યારે થશે. એ હસતા, એ રમતા, એ મલપતા, મારા મંદિરિયામાં વસતા. સંતો ભક્તો કરુણ આક્રંદ કરે છે. કલાકો વીત્યા, બધાનું હૃદય ભાંગી પડ્યું છે. અને એમાં મહારાજનો હિંચકો ઉપરથી નીચે આવ્યો. બધાને રડતા જોઈ, મહારાજ કે કેમ રડો છો? મહારાજને જોતાની સાથે બધાનું દુઃખ ભાંગ્યું, બધા હસવા લાગ્યા. અરે મહારાજ, આપ ક્યાં ગયા હતા? આ હિંચકો દેખાતો બંધ થયો, અમે તો મૂંઝાઈ ગયા, શું થયું? મહારાજ ક્યાં ગયા? એટલે આ સંતો ભક્તો બધા ભાંગી પડ્યા. મહારાજે કહ્યું, તમે બધા ભક્તો આ દર્શન કરતા હતા, હિંચકાવતા હતા, વિરાટ નારાયણ મારા દર્શન કરવા આવ્યા. એને એમ થયું, પ્રાર્થના મેં કરી, મારા બ્રહ્માંડમાં પધાર્યા, હજી મને તો આવું સુખ ક્યારે આપ્યું નથી. એને કરગરી કરગરીને અમને વિનંતી કરી. અમને પણ થયું કે અમે એમના બ્રહ્માંડમાં આવ્યા છીએ, બધાને સુખ આપીએ, એમને કેમ ના આપીએ. એટલે મેં એક ઠેબું માર્યું અને હિંચકો સીધો ગયો ક્યાં? વિરાટ નારાયણના લોકમાં. ક્યાં પહોંચી ગયા મહારાજ? ક્યાં પહોંચી ગયા ઘનશ્યામ દાદા? ત્યાં તખાપગી બોલ્યા, પણ મહારાજ તમે વિરાટ નારાયણમાં લોકમાં ગયા, કઈ ગયા હોત તો અમે બધા અમારા ધબકારા માપે રહેત. આમાંથી બે ચાર જણા વિરાટ નારાયણના લોકમાં પહોંચી જાત મહારાજ, આ તો તમે મોડાવ્યા હોત તો. ત્યારે મહારાજે રમૂજ કરતા કહ્યું કે અમે આ બધા ચરિત્રો કરીએ છીએ ને, તમારા જેવા ભક્તોને કાયમ યાદ રહે ને, એટલા માટે. હવે આ ચરિત્ર ભૂલાય તખાપગીને? ભૂલાય? આવા ચરિત્રો મહારાજ ઘણી વાર કરતા, એટલા માટે કે સંતો ભક્તોને કાયમ એ ચરિત્રો યાદ રહે. ઘરડામાં મહારાજ જમવા બેઠા છે, જીવબા લાડુબાઈ રોટલા પીરસ્યા છે. મહારાજનો એવો સ્વભાવ હતો, કદરદાન, કોઈ પણની કદર કરવી. કદર એટલે એના વિશે બે સારા શબ્દો કહેવા. થોડી ધ્યાનથી વાત સાંભળજો, પ્રશંસા એ સારી વસ્તુ છે અને ખુશામદ અતિ ખરાબ વસ્તુ છે. આપણે જો વિવેક ચૂકી જઈએ તો પ્રશંસા આપણી ખુશામદ બની જાય. ખુશામદ બની જાય ત્યારે આપણું ને સામેવાળું બેયનું અહિત કરનારી બને છે. કદરદાન હતા મહારાજ, કદર કરતા. એટલે શ્રીજી મહારાજ, સંતો ભક્તો બેઠેલા ને, મહારાજે તો વાત શરૂ કરી, આહાર, આ રોટલા અમૃત જેવા છે, એટલા મીઠા રોટલા પ્રેમાળ હાથે બનાવ્યા છે. જીવબા લાડુબા પણ રાજી થયા, મૂળજી બ્રહ્મચારી પણ રાજી થયા, હરિભક્તો દર્શન કરતા એ પણ રાજી થયા. એ સમયે બેચર ચાવડા દર્શન કરવા આવેલા. એણે મહારાજને કહ્યું, મહારાજ તમે ક્યારના એકલા કહ્યા કરો છો કે આ રોટલા મીઠા છે, અમૃત જેવા છે, અમને ટુકડો આપો તો ખબર પડે ને. એ તો આગળ આવી ગયા, હાથ ધરીને ઉભા રહી ગયા. મહારાજ હસતા હસતા બોલ્યા કે જો આજે અમે રોટલાના વખાણ કર્યા છે ને, એટલે તમે માગો છો. ના ના મહારાજ, તમારો પ્રસાદ જમવા મળે એનાથી મોટી બીજી કઈ વાત હોય? મહારાજ કે અમે આપશું ને, પણ આ રોટલો તમારા પેટ સુધી નહીં પહોંચે, રેવા દો. મહારાજ અમે જાણીએ છીએ તમે તો ભગવાન છો, ક્યારેક લુખું સુખું બનાવ્યું હોય ને તોય તમે સારા શબ્દોથી જ વખાણો છો, પણ તમારો પ્રસાદ એટલે અમૃત જ ગણાય મારા માટે, આપો મહારાજ. મહારાજે અડધો રોટલો હતો ને એ બેચર ચાવડાને આપ્યો. બેચર ચાવડા તો રાજી રાજી થઈને પાછા વળ્યા, અને જ્યાં થોડા પાછા ગયા ને, એક મોટો ગીધ આવ્યો ને આખે આખો રોટલો હાથમાંથી ઝપટીને જતો રહ્યો, ઝપાટ મારીને જતો રહ્યો. બેચર ચાવડા બોલ્યા, મહારાજ તમે કીધું હતું ને કે આ રોટલો અમે આપશો ને તો તારા પેટમાં નહીં પહોંચે, મહારાજ તમને ખબર કેમ પડી ગઈ? મહારાજ કે અમે આ તમે બધા ભક્તો જેમ દર્શન કરો છો ને અમારા, એમ અત્યારે સૂર્યનારાયણ મારા દર્શન કરવા આવેલા. કોણ?
સૂર્યનારાયણ દર્શન કરવા આવેલા, અમે આ લીલા કરતા હતા, તમે જેમ સાંભળતા હતા એમ સૂર્યનારાયણ પણ સાંભળતા હતા, અમે જ્યારે આ રોટલાના વખાણ કરવાનું શરૂ કર્યું ત્યારે તમારા બધાના મોઢામાં પાણી આવ્યું, એ અંતર્યામી રૂપે અમે જોતા હતા, સૂર્યનારાયણને પણ અમારો રોટલો જમવાની ઈચ્છા થઈ ગઈ, પણ એને અમે જાણતા હતા, તમે કોઈ જાણતા નહોતા, અને અમે જ્યારે રોટલો તમને આપ્યો ત્યારે સૂર્યનારાયણ નક્કી કર્યું કે ભગવાનના હાથમાંથી ખેંચવો એ તો અઘરું છે, પણ આ ભગતના હાથમાંથી લઈ લેવું એ હવે સહેલું છે, એટલે સૂર્યનારાયણ પોતે ગીધના રૂપમાં આવીને તમારા હાથમાંથી રોટલો ઝપટી અંજતા રહ્યા. પેચર ચાવડા કેવો જ તારી હે, હવે આ ચરિત્ર ભૂલાય દાદા, અદભુત આવા ચરિત્રો કરતા. કોઈ પણ મનુષ્ય એકાગ્ર ચિત્તે કરીને પ્રેમથી એક જ વાર આ ગ્રંથને સાંભળે, ચિત્ત પરોવીને પ્રેમથી એક જ વાર આ ગ્રંથને સાંભળે તો આ ગ્રંથમાં ક્યારેય અસૂયા થાય નહીં, એને અભાવ ન આવે, અવગુણ ન દેખાય. સહુ લોકો આગળ પ્રેમથી આ ગ્રંથના ગુણ ગાવા લાગેલો, અને જે આ ગ્રંથના ગુણ ગાશે, સોપાવહી સબ અક્ષરે ધામા, સોપાવહી સબ અક્ષરે ધામા, ભગવાન શુદ્ધ કરહી ઘનશ્યામા, ભગવાન શુદ્ધ કરહી ઘનશ્યામા, યહ ગ્રંથ જો સુનત હિવારા, યહ ગ્રંથ જો સુનત હિવારા, શુદ્ધ હોઈ જાવહી અપારા. આ ગ્રંથના જે વખાણ કરશે, આ ગ્રંથની જે વાતો કરશે, આ ગ્રંથને સાંભળશે ને બીજાને સંભળાવશે, એ સર્વે મનુષ્ય અક્ષરધામમાં નિવાસ કરશે, ભગવાને બધા જીવને શુદ્ધ કરશે, અને આ ગ્રંથ સાંભળતાની સાથે જ તે શ્રોતા અત્યંત શુદ્ધ થઈ જશે. લો, જીવને શુદ્ધ કરવા માટે જ મેં આ ગ્રંથ પ્રેમથી કર્યો છે, મેં આ ગ્રંથમાં જે વાત કહી છે તેને ચોક્કસ રૂપમાં યાદ રાખવી, યાદ રાખનાર સહેજે જ સંસારરૂપી સાગરને તરી જશે, તેને ક્યારેય યમનો માર્ગ ખાવો નહીં પડે. માટે જેને પોતાના જીવાત્માનો મોક્ષ કરવો હોય તેણે આ ગ્રંથની કથા અવશ્ય સાંભળવી. ભગવાનના ચરિત્ર જેવું મોક્ષ કરવાનું ઉત્તમ બીજું કોઈ રસાયણ નથી, કારણ કે ચરિત્ર દ્વારા ભગવાનમાં પ્રેમ થાય છે. નંબર બે, ચરિત્ર દ્વારા ભગવાનનો મહિમા સમજાય છે. નંબર ત્રણ, ચરિત્ર દ્વારા ભગવાનનું ઐશ્વર્ય જણાય છે. નંબર ચાર, ચરિત્ર શ્રવણ કરીને જ ભગવાનની રુચિ શું છે એ બધું સમજાય છે. ભગવાનમાં હેત થાય છે, ભગવાનનો મહિમા સમજાય છે, ભગવાનના ઐશ્વર્યનું જ્ઞાન થાય છે, અને ભગવાનની રુચિ કેવી હતી, શું હતી એ સમજાય છે. આ એક કલાક ઉત્તમ તત્વજ્ઞાનની વાતો કરીએ દાદા, આત્મા પરમાત્માની અંતે તો એ જ કરવાનું છે ને, તો આમાંથી કેટલા કેટલા જાગતા રહે. ઘનશ્યામ દાદાને પકડી રાખવા પડે, બોલો, ખુરચીમાં નીચે પડી જાય, પણ આવા ચરિત્ર હોય તો દાદા હે છે ને. હવે બેચર ચાવડાના હાથમાંથી રોટલો ઝપટી ગયા તો આપણને ઊંઘ નથી આવતી, તો આપણા હાથમાંથી ઝપટી ગયા હોય તો. ટૂંકમાં ભગવાનના સ્વરૂપમાં હેત થાય એના માટે મહારાજે આ બધી લીલાઓ કરી છે. તે ભક્તોને પણ હેત થયું, આજે આપણે સાંભળીએ આપણને પણ હેત થાય, અને આવનારા વર્ષોમાં બીજા કોઈ સાંભળશે ગાશે એ બધાને હેત થશે. તે લો, હરિભક્તોને આનંદમાં ગુલતાન કરીને શ્રીહરિ આમ ઘણા સમય સુધી ગઢપુર રહ્યા હતા, પછી ત્યાંથી ચાલ્યા. હરિભક્તોને દર્શન આપવા માટે ભગવાન શ્રીહરિ કરિયાણા ગામ પધાર્યા. મહારાજ હવે વિચરણ કરે છે. શ્રીહરિ ત્યાં બે દિવસ રહ્યા, પછી ભડલી ગામે આવ્યા. ત્યાંના સોમલા અને રાણા ચાવડા નામે ભક્તો ઘણે દૂર સુધી સન્મુખ આવ્યા. તેમને શ્રીહરિ ઉપર ઘણો ભક્તિભાવ હતો. તેઓ આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા, મનમાં અતિ ઉત્સાહ વધ્યો. શ્રીહરિને પોતાને ઘેર લઈ ગયા. શ્રીહરિ ત્યાં એક રાત રોકાયા. દરબારોએ રસોઈ કરાવડાવી, વરણીએ ભાત બનાવ્યા. શ્રીહરિ દૂધ અને સાકર સાથે ભાત જમ્યા. જમી રહ્યા પછી સોમલા ભક્તોને પ્રસાદી આપી. તે પછી જે ભક્તો સાથે હતા તે સહુને પણ જમાડ્યા. જ્યારે સહુ જમી રહ્યા
ત્યારે શ્રીહરિએ સભા કરી. ગામના બધા ભાવિક લોકો આવીને સભામાં બેઠા. ચોકમાં નવરંગ પલંગ બિછાવ્યો, તેના ઉપર શ્રીહરિ બેઠા. બધા જ વસ્ત્ર સોનેરી પહેર્યા હતા, સોનાના અપાર ઘરેણા ધારણ કર્યા હતા. તે વખતે ત્યાં ગામધણી દરબાર ભાણ ખાચર આવ્યા, આવીને દર્શન કર્યા, શ્રીહરિના ચરણોમાં પડ્યા. તેમને પુરકે ભૂપતે આયે જે હા ભાણ ખાચર નામ કરતે હા શ્રીહરિ કો દેખી કે તે હે ચરણ પરે આયે કે એહે. આ ભડલીનો ભાણ, એટલો ભરાળી માણસ, એવો પાપી માણસ, દુષ્ટ માણસ હતો. કાલે થોડી વિસ્તારથી કથા કરીશ, બહુ જોરદાર કથાઓ છે. ત્યારે તેમને શ્રીહરિએ પ્રેમથી બોલાવ્યા અને અત્યંત માન આપ્યું. શ્રીજી મહારાજે શું કર્યું? પ્રેમથી બોલાવ્યા અને માન આપ્યું. કારણ શું? ગામનો રાજા હતો. વચનામૃતમાં શ્રીજી મહારાજે એક વાત કરી, દાદા આ દુનિયામાં હું તમને ઘણી વાર વાત કરું છું, પાંચ પ્રકારના યુદ્ધ મહાભારત જેવા ચાલે છે દરેક માણસની અંદર. તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, અહિયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. હૃદયમાં મહાભારત જેવું યુદ્ધ ચાલે છે. વચનામૃત પ્રથમનું 70મું મહારાજે પણ એ જ વાત કરી. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? બેટલ બિટવીન દિલ એન્ડ દિમાગ, એક યુદ્ધ છેડાયું છે હૃદય અને મગજ. હૃદય લાગણીથી ચાલે, મગજ ગણિતથી ચાલે. દરેક માણસના ઘરમાં મનમાં રોજ સવાલ ઉઠતા હોય, અમે તો વારંવાર સાંભળીએ છીએ. એટલે એવું એક યુદ્ધ છે, કર્તવ્ય અને અધિકાર. કેનું યુદ્ધ છે દાદા? કર્તવ્ય અને અધિકાર. કર્તવ્ય શું કહેવાય અને અધિકાર શું કહેવાય સાંભળજો. તમારા રૂપિયા તમે કોઈને $100 ઉછીને આપ્યા, એ તમને પાછા નથી આપતો, એ તમારો લેવાનો શું કહેવાય? અધિકાર કહેવાય, આને અધિકાર કહેવાય. કર્તવ્ય શું કહેવાય? પેલો માણસ ઉછીના પૈસા લઈ ગયો છે, એને પૈસા પાછા આપવા જોઈએ, એનું શું કહેવાય? કર્તવ્ય કહેવાય. તમારે માગવા જોઈએ, ન આપે તો એ તમારો અધિકાર છે. સમજી ગયા તમે? આ પણ આ કર્તવ્ય અને અધિકાર વિવેક વિના માણસ દરેક જગ્યાએ અથાડે છે. કોઈક માણસ ખોટો છે અને ખોટું કરે છે તો માણસ એની સાથે બિહેવ પણ કેવી રીતે કરશે? ખોટી રીતે કરશે. એ ખોટું કરે છે, એની સામે આપણે પણ ખોટું કરશું. આજે બહુ સરસ કોઈ ગુજરાતીમાં મને વોટ્સઅપમાં એક મેસેજ મોકલ્યો છે, મને ગમ્યું. એક ભૂલ કરી પણ એના ઉપર બહુ મોટી બીજી ભૂલ કરી. એક ભૂલ કરી એના ઉપર પાછી બીજી બહુ મોટી બીજી ભૂલ કરી. લો, આ ભૂલનો જે સિલસિલો છે ને દાદા, એ માણસને મારી નાખે છે. ભાણ ખાચર ભરાડી માણસ હતો, દુષ્ટ હતો, બધું જ હતું. પણ તેમ છતાં શ્રીજી મહારાજે પ્રેમથી આવકાર આપ્યો, એને સન્માન આપ્યું. વારંવાર કથામાં કહું છું, પ્રેમ, આદર અને સન્માન માગવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. તમે પ્રેમનું વાવેતર કરો, તમને પ્રેમ મળશે જ. તમે ઘૃણાનું વાવેતર કર્યું છે, ચારે બાજુ નફરત વાવી છે, શું થશે? આદર આપો બીજાને, તમને આદર ચોક્કસ મળશે. સન્માન આપો, તમને સન્માન ચોક્કસ મળશે. ગોવિંદભાઈ ધોળકિયા ગુજરાતના એક નામચીન ઉદ્યોગપતિ છે, સુરતના. બહુ સારા સત્સંગી. એમનું હમણાં ઇન્ટરવ્યુ હતું, એ ઇન્ટરવ્યુનો વિડીયો પૂજ્ય ગુરુજીએ મને મોકલ્યો છે. એનો, ગોવિંદભાઈ ધોળકિયાનો ના, અહીંયા વિડીયો પર નથી બતાવ્યો, બતાવશું તમને. મેં બતાવ્યો હતો એ જનમંગલના પાઠવાળો, એ બીજા. આ ગોવિંદભાઈ ધોળકિયા બહુ નાના હતા, અત્યારે તો આખા ઇન્ડિયા લેવલમાં એમના બિઝનેસમેનમાં નામ છે એમનું, પણ બહુ નાના હતા, સામાન્ય હતા. ત્યારે એને ડોંગરેજી મહારાજની કથા સાંભળી અને એક નક્કી કરેલું, બધાને આદરથી બોલાવવા. અતિ તોછડી ભાષા ચારે બાજુ વપરાતી એવા સમયમાં આ માણસે આટલું જ નાનું નિયમ લીધેલું, અને એના આટલા નાના નિયમથી કેવી ક્રાંતિ આવી, એ માણસ ક્યાં સુધી અત્યારે પહોંચી ગયો
એના પોતાના ઇન્ટરવ્યુમાં એને પોતે અનુભવની કરેલી વાત તમે બીજાને આદર આપો, બીજાને પ્રેમ આપો, બીજાનું સન્માન કરો, તમને ઓટોમેટિક મળવા લાગશે. પણ માણસ શું ઈચ્છે? મને મળવું જોઈએ, મને મળવું જોઈએ. બીજા કોઈને, બીજાને મળે તો બળી મરે. શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો હતો, મહારાજની રૂચિ કેવી હતી? વચનામૃત છે ગઢપુર મધ્ય પ્રકરણનું 61મું. શ્રીજી મહારાજ આ વચનામૃતમાં એમ કહે છે, બે શબ્દો વાંચું છું. અને વળી કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ. ભાણખાચર કેવો હતો? રજોગુણી હતો અને પાછો લોક વ્યવહારમાં મોટો હતો. મહારાજે શું કર્યું? એને આદર આપ્યો ને. શું અદભુત મહારાજની વાતો છે! જો જીવન અને વાણી બંને એક થઈ જાય દરેક જગ્યાએ. મોટા પુરુષ એનું મન, વાણી અને વર્તન ત્રણે એક સરખું હોય, આ મહાપુરુષનું લક્ષણ છે. મનસ્યક્યમ વચસ્યક્યમ કર્મણ્યક્યમ મહાત્મનામ, સંસ્કૃતના શ્લોકો છે, તમે સાંભળ્યા પણ હશે. અને એ વ્યવહાર છે એ રાખવો જોઈએ. તે જ્ઞાની હોય અને ત્યાગી હોય તેણે પણ રાખવો જોઈએ. અને જો ન રાખે તો તેમાંથી ભૂંડું થાય. જ્ઞાની હોય અને ત્યાગી હોય એને પણ દુઃખ આવે. રાજા પરીક્ષિતનું દ્રષ્ટાંત આપ્યું, પ્રજાપતિ દક્ષનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજે ભગવાન શંકરની વાત કરી આ વચનામૃત મધ્યનું 61મું, છેલ્લું તમે વાંચી લેજો, છેલ્લો પેરેગ્રાફ. ટૂંકમાં કહેવાનું શું દાદા? સામેનો માણસ કેવો છે, શું કરે છે એ જોયા કરતા મારે શું કરવું જોઈએ આનો જો માણસ કર્તવ્યનો વિચાર કરે ને તો ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જાય, ઘણા બધા પ્રશ્નો. માણસ કર્તવ્યને ભૂલી જ ગયો છે. દરેક બાબતમાં શું શું આવી ગયું? એનું અધિકાર. શું આવી ગયો? અધિકાર. પ્રેમથી બોલાવી, અત્યંત માન આપ્યું. તે સમયે ત્યાં કરિયાણાના દરબારો જેટલા હતા તે બધા સાથે આવેલા, તેમાં સૌથી મોટેરા ઓઘડ ખાચર હતા. ગુંદાળા ગામના દરબાર મૂળું ખાચર નામે હતા, ખંભાળા ગામના દરબાર મોકા ખાચર હતા, ઇતરિયા ગામના પણ દરબાર હતા. તે શ્રીહરિ પાસે આવ્યા. તે સમગ્ર દરબારો શ્રીહરિના દાસ થઈને તેમની પાસે બેઠા. ત્યાં શ્રીહરિની સાથે આવેલા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બેઠા. શ્રીહરિએ ભગવાનના કીર્તન ગાવા માટે સંતોને આજ્ઞા કરી, હે સુગ્ન સંતો, દુકડ અને સરોદા લઈ વગાડીને કીર્તન ગાવો. તે સમયે સંતો કીર્તન ગાવા લાગ્યા અને અપાર પ્રેમથી સુંદર વાજિંત્રો વગાડ્યા. બધા દરબારોએ કીર્તન સાંભળ્યા, મનમાં ખૂબ રાજી થયા, ખૂબ રાજી થયા અને શું બોલ્યા? જ્યાં પ્રગટ ભગવાન હોય ને ત્યાં જ આવા કીર્તનો ગવાય, આમ કહેવા લાગ્યા. ત્યારે તેમનો અતિ ભક્તિભાવ દેખીને શ્રીહરિ દરબારોને પૂછે છે, આ સંસારમાં સાર શું છે અને અસાર શું છે તેના વિવેકની વાત કરવી છે. જોયું, શ્રીજી મહારાજે દરબારોને સન્માન આપ્યું, પછી આદર આપ્યો, પછી કીર્તન ભક્તિ સંભળાવી, બધા રાજી રાજી થઈ ગયા. પછી મહારાજે સાર અને અસારની, સત્ય અને અસત્યની, વિવેકની વાત કરી. વાત બહુ જોરદાર છે, ટૂંકમાં જો વાંચી જશું ને આપણે તો દાદા ક્યાંથી જશે? બધી ઉપરથી જશે, કારણ કે તમને બધાને ઘડિયાળનો કાંટો દેખાતો હોય જલ્દી, એટલે સમય થોડો વધારે થયો છે. આ સમજવા જેવી વાત છે, સાર અને અસારની, વિવેક અને અવિવેકની વાત, અદ્ભુત વાત છે. આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજ.